वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। करुणामयचारुलोचनं शरणायातजनार्तिमोचनं पतितोद्धरणाय तत्परं सहजानन्दगुरुं भजे सदा। सहजानन्दगुरुं भजे सदा। विक्रम संवत 2078 फागण सुद एकादशी सोमवार तारीख 14 मार्च 2022 पुरुषोत्तम चरित्र कथाभाग 182 कथास्थल स्टेज कुटीर कुंडल धाम। आज वाला भक्तों आमल की नामनी एकादशी छे। अपने एकादशी निमित्ते उपवास व्रत करीशु अने रात्रे जागरण में भगवान ना भजन नो पण लाभ लेशु। भगवान नी आज्ञा छे एकादशीनु व्रत अवश्य करूँ। कोईपण संजोगों में एकादशीना दिवसे अनाज न खाऊँ अने ज्यां सुधी शक्य बने त्यां सुधी बिनजरूरी व्यवहारिक फालतू प्रवृत्तिओ माथी पाछा वळी भगवानना भजन सत्संग सेवा परायण रहेवू। अपना 10 इंद्रियों ने 11 मन ने संयमित राखी भगवान परायण राखवाथी એકાદશીનું પૂરેપૂરું ફળ થાય છે। ટુડેઝ માંગ 310 મેની કાઇન્ડ ઓફ વરીઝ એન્ઝાઇટીઝ ક્રિએટ મેની ડિઝીઝ ઇન અવર લાઈફ। સેકન્ડ થિંગ, anxiety generates many conflict between two brothers, husband wives, two families, even two countries। Third thing is depression, mental tension inspires us to commit suicide as well। We can hear nowadays in this world every day a huge number of people commit suicide because of only worry, anxiety, depression। If we check their real issue, real problem, we cannot find proper reason to commit suicide, but we cannot control our worry, our anxiety। That's why we have to be victim of suicide। What is proper solution to be free from anxiety, depression? Today's mang shows proper remedy or way for us। Listen carefully। Worry ends when faith in God begins।
ઇફ વી વોન્ટ ટુ બી ફ્રી ફ્રોમ વરી એન્ઝાયટી વી શુડ એક્સ્ટ્રીમલી ટ્રસ્ટ ગોડ. યુ નો મહાભારત યુદ્ધ, અ બિગેસ્ટ વોર હેપન ઇન ઇન્ડિયા. ડ્યુરિંગ ધેટ વોર ભીષ્મ પિતામહ થોટ ટુમોરો આઈ વિલ કિલ અર્જુન ઓર આઈ વિલ બી કિલ્ડ બાય અર્જુન. હિયરિંગ ધીસ વોવ ઓફ ભીષ્મ પિતામહ, લોર્ડ શ્રી કૃષ્ણ બીકેમ એન્ઝિયસ એન્ડ હી રેન ટુ મીટ અર્જુન એટ મિડ નાઇટ. વેન લોર્ડ શ્રી કૃષ્ણ એન્ટર ટેન્ટ ઓફ અર્જુન, સીઈંગ અર્જુન હી બીકેમ સરપ્રાઇઝ્ડ. હી સો અર્જુન વોઝ ડીપલી સ્લીપિંગ. લોર્ડ શાઉટેડ અર્જુન, અરે ઓ અર્જુન. અર્જુન વોક અપ. હી આસ્ક્ડ વોટ ઇઝ મેટર માય લોર્ડ, ડીડ યુ નોટ નો અબાઉટ ભીષ્મ પિતાજ વોવ. આઈ નો વેરી વેલ લોર્ડ, હાઉ યુ કેન સ્લીપ ડીપલી. એન્ડ અર્જુન આન્સર્ડ, બીકોઝ ઓફ યુ આઈ એક્સ્ટ્રીમલી ટ્રસ્ટ યુ. વોટ એવર યુ ડુ, યુ વિલ ડુ ઓનલી ફોર માય વેલફેર. યુ નેવર સ્પોઇલ માય લાઈફ. Why should I be victim of worry, tension? I trust you. You will save me at any cost, in any situation. Dear devotees, if we want to be free of anxiety, depression, tension, we must trust God. We have to do satsang every day. If we can trust God, we certainly will be free from worry and depression. That's all. Acha mane ye yadi કરાવી દેશો વાલા ભાઈઓ વાલા મહારાજ, વન વિચરણ કરતા કરતા આજે કઈ જગ્યાએ છે અને હવે શું બનવાનું છે? કોણ કહેશે? જરા ઊંચો હાથ કરી દો. ચાલો, ઓહ વેરી ગુડ. કાળુભાઈ બોલો જોઈએ. મહારાજ, માંગરોળમાં છે ગોરધનભાઈના ફઈ, પુતળી ફઈની વાત કરીને ત્યાંથી એવું લોજ ભણે રવાના થાય છે. કરેક્ટ, વેરી કરેક્ટ. ભલા હરિભક્તો, નીલકંઠ વર્ણી મહારાજ માંગરોળના પાદરમાંથી ચાલ્યા, પરંતુ આજ અત્યંત ઉતાવળી ચાલે ચાલી રહ્યા છે. મહારાજ ખૂબ જ ઉતાવળ કરી રહ્યા છે. તમે અંદાજ લગાવી શકો છો શું કામ વાલા મહારાજ ખૂબ જ ઉતાવળથી લોજ જોવા ચાહે છે? વાલા ભક્તો, એના થોડાક રીઝન છે. આપણા ગુરુજીએ એક ગ્રંથ બનાવ્યો છે, લોજપુરની લીલા. એ લોજપુરની જે લીલા નામનો ગ્રંથ છે, એમાંથી મને થોડાક કારણો મળ્યા છે કે વર્ણી મહારાજને લોજ જવાનું ગમ્યું શું કામ, વર્ણી મહારાજ લોજ જવા ઉતાવળા કેમ થાય છે. અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ પુરુષોત્તમ નારાયણ પોતે કેમ આજે લોજને પસંદ કરે છે અને લોજ ઝડપથી જઈ રહ્યા છે? સાંભળો, એક
સામાન્ય કારણ. આ લોયજની પવિત્ર ભૂમિમાં પૂર્વે પ્રભુ પ્રસન્નતાર્થે લોમશ ઋષિએ ખૂબ જ તપશ્ચર્યા કરી હતી. કયા ઋષિએ? લોમશ. જ્યારે ભગવાન એમના ઉપર રાજી થયા, દર્શન દીધા, વરદાન માગવાનું કહ્યું, ત્યારે તે ઋષિએ એવું માગ્યું કે હે નાથ, હે પ્રભુ, મેં આપને રાજી કરવા, આપના સાનિધ્યમાં રહેવા સંકલ્પ કર્યો હતો. આપ પ્રગટ થયા છો તો આશીર્વાદ આપો અને આપ સદા મારી સાથે આ સ્થાનમાં, આ ગામમાં રોકાઓ. ભગવાને વરદાન આપતા એવું કહ્યું કે આ સ્થાનમાં અમે આવીશું, અમે રોકાઈશું, ઘણી લીલા કરીશું, પણ આજે નહીં, એના માટે સમય લાગશે, એના માટે હજી ઘણા ભજન, ભક્તિ, જપ, તપ, વ્રત આ પ્રાંતના મનુષ્યોને કરવા પડશે, પછી અમે આ તમારી તપોભૂમિને ભાગ્યવંતી બનાવીશું. એક પહેલું કારણ માનવામાં આવી રહ્યું છે કે લોમશ ઋષિને આપવામાં આવેલું જે વરદાન, એને ચરિતાર્થ કરવાનો આજ સમય આવી ગયો છે. પરંતુ એના કરતાંય ખૂબ જ મોટું અને મહત્વનું કારણ એટલે કે લોજમાં સદગુરુદેવ રામાનંદ સ્વામી અને એના શિષ્ય સંતોનો વાસ છે. કેવા છે તે? સદગુરુ રામાનંદ સ્વામી બ્રહ્મ પરબ્રહ્મનિષ્ઠ છે, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ છે, શાસ્ત્રના સુજ્ઞ જ્ઞાતા છે, અને વળી ખાલી માત્ર મારા જેવા શબ્દાર્થોને જાણનારા નહીં, એક કોરા પંડિત નહીં, પરંતુ ભગવાનમાં અનુભવથી જોડાયેલા છે, ભગવાનના અનુભવી વિજ્ઞાની મહાપુરુષ છે, નિરાવરણ સ્થિતિને પામ્યા છે, પ્રભુ સાથે એકતા અનુભવી રહેલા એ બહુ મોટા મહાપુરુષ છે. અને એટલે તો ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થયા છપૈયામાં, અને રામાનંદ સ્વામી અહીંયા એ વાત જાણી ગયા હતા. જ્યારે નીલકંઠ વર્ણીએ ગૃહત્યાગ કરી વન વિચરણની યાત્રાએ નીકળ્યા, એની રામાનંદ સ્વામીને ખબર પડતી હતી, અને એમ કહેવાય છે કે એમને એ અંદાજ હતો કે પ્રભુજી વન વિચરણ કરતાં કરતાં, તીર્થાટન કરતાં કરતાં જ્યારે દ્વારકા જવા માટે આવશે, ત્યારે હું આ બાજુ આશ્રમ સ્થાપીને રોકાતો હોઈશ, રહેતો હોઈશ, તો પ્રભુ ત્યાં અવશ્ય પધારશે. એટલે તો તેઓ સોરઠમાં લોજમાં રહેતા હતા, ત્યાં એમણે આશ્રમ સ્થાપ્યો હતો, અને ખાસ કરીને તેમણે એક પરમ ભાગવત પરમહંસને નાતે એમના શિષ્ય સંતો મુક્તાનંદ સ્વામી વગેરેને પરમ ભાગવત સાધુ બનાવ્યા હતા. એ લોજના આશ્રમમાં રહેનારા મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને પ્રભુ પામવાની જે તીવ્ર ઝંખના હતી, એમની જે પરાભક્તિ હતી, તેમનામાં જે શુદ્ધિ ભક્તિની વૃદ્ધિ હતી, તેઓ સાધુતા સંપન્ન જીવન જીવી રહ્યા હતા. જાણે કે તેઓની આવી સાધુતા, આવી પરાભક્તિ, આવી ગુરુનિષ્ઠા, આવી ઉચ્ચતમ મુમુક્ષુતા જોઈને વાલા મહારાજ એમને એ બધાનું સાક્ષાત ફળ દેવા માટે જ ઉતાવળા થઈ રહ્યા હોય એમ વાલા મહારાજને ઝટપટ લોજ જવું છે. એક કારણ એ પણ છે કે જ્યારે અક્ષરધામાધિપતિ આ બ્રહ્માંડમાં પહેલી વાર પધાર્યા, એમને જેવા છે એવા જો કોઈ ઓળખે નહીં, એમને રાજી કરે નહીં, એમના કૃપાના પાત્ર બને નહીં, તો કોઈ એમને અક્ષરધામમાં પામી શકે નહીં. એમને ઓળખવા, સેવવા, ભજવા, આરાધવા માટે ભગવાન એવું ઈચ્છે છે કે કોઈ રોલ મોડેલ, આદર્શ જોઈએ કે જે મને એ રીતે ઓળખે, સેવે, ભજે અને બીજાને પણ એવું કરાવી શકે. અને વાલા મહારાજને એવું લાગ્યું
કે લોજ આશ્રમમાં જે સાધુઓ રહે છે ને એ એના ગુરુમાં પણ ગોવિંદને જોઈ શકે છે, ધારી શકે છે, સ્વીકારી શકે છે. તો જે દિવસે હું મારો પોતાનો ડાયરેક્ટ અનુભવ આપીશ તો એને સ્વીકારવામાં એને વાંધો આવશે નહીં, કારણ કે એની આધ્યાત્મિકતાની એટલી ઊંચાઈ છે. જે એના સદગુરુ દેવને ભગવત રૂપ માની શકે, સ્વીકારી શકે, એને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો સ્વીકાર કરવો અઘરો નહીં પડે. એવા સંતોનું જીવન જોઈને, એવા સંતોની ભક્તિ અને સાધુતા જોઈને બીજા પણ હજારો લાખો નવા સત્સંગીઓ બનશે. કદાચ આવા બધા કારણોને કારણે વાલા મહારાજ આજ ઉતાવળા ઉતાવળા માંગરોળથી લોજ જવા ચાલી રહ્યા છે. કવિશ્વર દલપતરામજી નોંધી રહ્યા છે કે આમ કુલ 7 વર્ષ 1 માસ અને આ ગ્રંથમાં લખ્યું છે 13 દિવસ સુધી વર્ણિજીએ પ્રવાસ કર્યો. અન્ય લગભગ તમામ ગ્રંથોમાં 13ને બદલે 11 દિવસનું પ્રમાણ જોવા મળે છે. એનું રીઝન છે, સાંભળો. કવિશ્વર દલપતરામજીએ જે નોંધ કરી છે ને એમાં એક ફરક પડ્યો છે. વિક્રમ સંવત 1856ના શ્રાવણ વદ 8 જ્યારે આવી ત્યારે વર્ણી મહારાજ લોજ ગામ પહોંચ્યા. ખરેખર પ્રમાણભૂત બીજા અનેક ગ્રંથોમાં આપણને એવું જોવા મળે છે કે સ્વામિનારાયણ ભગવાન વિક્રમ સંવત 1856 શ્રાવણ વદ 6ને દિવસે લોજ પહોંચ્યા હતા. આ જે 2 દિવસનો ફરક છે એ મેઇન ફરક છે. ગામની નજીકમાં જ એક સુંદર ભવ્ય વાવ જોઈ વર્ણી મહારાજે, લોજની વાવ. આજે તો એ વાવનો મૂળ ગઢપુર ધામવાસી પરંતુ વર્ષોથી લોજમાં સ્થાયી થયેલા સાંખ્યોગી રવિકાંતાબાએ ભવ્ય જીર્ણોદ્ધાર કર્યો છે. પુરુષોત્તમ નારાયણ આ સંપ્રદાયમાં પ્રવેશા અને સંપ્રદાયના પ્રવેશ દ્વાર સમા એ લોજ ધામની વાવનો જીર્ણોદ્ધાર કરી એમાં અદ્ભુત અનોખું વન વિચરણનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. હું હમણાં 2-4 દિવસ પહેલાં ગયો, મેં જોયું, હમણાં ફરી વખત એનું અદ્ભુત સમારકામ થયું છે. આજકાલ તો આમ અંદર તમે જાઓ ને એકદમ અનોખો આનંદ આનંદ થઈ જાય એવું નવલું નજરાણું બની ગયું છે. એ વાવ ઉપર આવી નીલકંઠ વર્ણી મહારાજ સ્નાન કરી એક ઘડી સુધી ત્યાં બેઠા. કેટલો ટાઈમ બેઠા? એક ઘડી જેવું બેઠા. જૂના જમાનામાં સેકન્ડ મિનિટો કલાકોના ઘડિયાળો નહોતા કે પરફેક્ટ મિનિટો જોઈને લખી શકાય, એટલે થોડો ઘણો ટાઈમ હોય ત્યારે ક્ષણ, ઘડી, મુરત આવું કહેતા. પરંતુ આવું લખ્યું હોય ત્યારે એનો અર્થ એવો ન થાય કે પરફેક્ટ 24 મિનિટ મારા બેઠા. આ લોજ ગામ માંગરોળ બંદરથી 10 કિલોમીટર દૂર છે. વાલા મહારાજ લોજની એ વાવ, જેને આજે મુક્તિ વાવ કહેવામાં આવે છે, શું એનું નામ છે? કારણ કે મારા પુરુષોત્તમ નારાયણે આત્યંતિક મુક્તિના દ્વાર અહીંથી ખોલ્યા છે, અહીંથી શરૂ કર્યા છે. એ મુક્તિ વાવ ઉપર પ્રભુજી બેઠા. ઉદ્ધવના અવતાર એવા રામાનંદ સ્વામી અને તેમના સંતો લોજમાં રહીને બધાને સદાવ્રત આપતા હતા. રામાનંદ સ્વામીના એ તમામ શિષ્યોમાં મુક્તાનંદ નામે એક મુખ્ય સંત શિષ્ય હતા. તે સર્વે સંતોમાં શ્રેષ્ઠ હતા. તેમની આજ્ઞા સૌ કોઈ માનતા, પણ તેમના વચન વિરુદ્ધ ક્યારેય કોઈ કાંઈ કરતા નહીં. આવી આમાં નોંધ લેવામાં આવી છે. આ 35મા અધ્યાયમાં છેલ્લું 61મું પદ્ય કવિશ્વરજીએ દોહો બનાવ્યો છે અને એ દોહામાં વાલા મહારાજનો, વર્ણી મહારાજનો એમણે પરિચય આપ્યો છે અને આ અધ્યાયની આખરી લીલાનું સંકલન કર્યું છે. આવો આપણે બધા ગાઈ લઈએ.
ઘણા લોકો આજ 200 વર્ષ થઈ ગયા તો પણ નીલકંઠ વર્ણીને ઓળખી શકતા નથી. કેટલાક તો એને હજી સુધી એક સામાન્ય સાધુ સંત માને છે, કેટલાક એને સમાજ સુધારક માને છે, કેટલાક વળી થોડાક આગળ વધે તો એક સદગુરુ સંત પરમ ભાગવત પરમહંસ માને છે, કોઈ વળી એમને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક પ્રચારક ડેવલપર સમજે છે. પરંતુ ખરેખર જેમનું નામ વન વિચરણ દરમિયાન નીલકંઠ વર્ણી પડ્યું, જેઓનું મૂળ નામ એમના માતુશ્રીનું પાડેલું ઘનશ્યામ હતું, જેમના 3 નામ માર્કંડેય મુનિ જેવા પરમ જ્યોતિષવિદ મહાપુરુષે પાડ્યા, હરિ કૃષ્ણ અને હરિકૃષ્ણ, એ ખરેખર છે કોણ? એ શા માટે આવી વન વિચરણની લીલા કરતા કરતા લોજપુરની મુક્તિ વાવ ઉપર આવીને બેઠા એનો આમાં ઉલ્લેખ છે. આવો. સોઈ ગ્રામ સમીપ મે વાપી તટ પરની, સોઈ ગ્રામ સમીપ મે વાપી તટ પરની, ઓ સોઈ ગ્રામ સમીપ મે વાપી તટ પરની, સોઈ ગ્રામ સમીપ મે વાપી તટ પરની, આયે નર અવતાર ધરી, આયે નર અવતાર ધરી, આયે નર અવતાર ધરી, આયે નર અવતાર કોણ? અક્ષરધામયધીશ, 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 એ અક્ષરધામયધીશ, 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 અક્ષરધામયધીશ. એ લોજ ગામની ભવ્ય વાવના કિનારા ઉપર આવીને જે વર્ણિન્દ્ર મહારાજ બેઠા, એ ખરેખર મનુષ્ય જેવું રૂપ ધારણ કરીને પધારેલા સાક્ષાત અક્ષરધામાધિપતિ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પોતે છે. અક્ષરધામ અધીશ, એ અક્ષરધામના અધિપતિ છે, જે આ બ્રહ્માંડમાં પહેલી વાર આવ્યા. સર્વાવિર્ભાવ હેતુ છે, એમાંથી જ અનંત અવતારો થાય છે અને એ તમામ ઐશ્વર્યો એ પુરુષોત્તમમાં જ વિલીન થાય છે. જેમ સૂરજ ઉગે અને તમામ તારલાઓનો પ્રકાશ ઢંકાઈ જાય એને વિલીન થઈ ગયા કહેવાય, એમ પુરુષોત્તમ નારાયણના પ્રભાવમાં અનંત મહાપુરુષો, અનંત આચાર્યો, અનંત અવતારો ઢંકાય, વિલીન થાય એવા મોટા વેદ વેદાંત ગેય પ્રતિપાદ્ય પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે જ નીલકંઠ વર્ણીનો વેશ ધારણ કરી લોજની વાવે આવ્યા, જે ભવિષ્યમાં સજાનંદ સ્વામી, નારાયણ મુનિ એવા નામે કહેવાયા, પંકાયા, અને એમણે પોતે એક એમનું પોતાનું જે સર્વોપરી નામ આપ્યું, જે આજ દુનિયાભરમાં નવખંડ ધરતીમાં પંકાય છે, એ છે સ્વામિનારાયણ. ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ બર્નીરાજ ઉત્તમ રૂપતી સંવાદે શ્રી પુરુષોત્તમ કુમારિકા ક્ષેત્રે દક્ષિણ ગુર્જર સૌરાષ્ટ્ર દેશ વિચરણ નામ 35મો અધ્યાય. આવી રીતે આ 35મો અધ્યાય પૂરો થયો. વાલા ભક્તો, કવિશ્વર દલપતરામજીએ મહારાજ લોજની વાવે આવીને ધ્યાન ધરવા લાગ્યા ત્યાં એમને રોકી રાખ્યા અને હવે કાવ્યમાં એમણે એ વાત ઉઠાવી કે એ રામાનંદ સ્વામી એટલે કોણ? હોઈ જ રામાનંદ સ્વામી, જરા એમનો પરિચય આપશો? આ કથાના મુખ્ય શ્રોતા ઉત્તમ રાજા મીન્સ દાદા ખાચર બોલ્યા, ઓહો શ્રેષ્ઠ બ્રહ્મચારીજી મહારાજ, એટલે કે મુકુંદાનંદ બ્રહ્મચારી, ઉદ્ધવનો
આ અવતાર ક્યાં અને ક્યારે થયો હવે તે કથા મને કહો. આપ તો ત્રિકાળ જ્ઞાની છો અને બધા સિદ્ધાંતોને જાણનારા છો, માટે મને તેમના માતા પિતા કુળ ગોત્ર અને જન્મનું બધું જ વૃત્તાંત કહો. વાલા ભક્તો, હવે જે કથા આવે છે એમાંનો એક મેઇન પોઈન્ટ છે, ધ્યાનમાં લેવા જેવો છે, હું આપ સૌને અગાઉ કહી રાખું છું, ખાસ કરીને ગ્રહસ્થો માટે. આજે આવા પ્રભુના પ્યારા સાચા સંતોના દર્શન કરીએ, આપણું હૈયું ઠરે, બરાબર છે ભાઈઓ? આપણી આંખો ઠરે, આપણને શાંતિનો અનુભવ થાય. જેમના સાનિધ્યમાં આપણા ખરાબ ભૂંડા સંકલ્પો શમી જાય તો એ સંતો કેવા હોય. જ્યારે આવો અનુભવ થાય ત્યારે મનમાં એમ થાય કે ઓહો, આ સંતો કેવા પરમ પાવન હશે. આવા સંત જ્યાં જન્મે, જ્યાં મોટા થાય, આવા સંત જેની કુખે અવતરે, એ કેવા ભાગ્યશાળી હોય. જ્યારે આવો વિચાર થવા લાગે ત્યારે મનમાં એવું પણ થાય કે અમારા સંતાનો કોક આવા પરમ ભાગવત પરમહંસ યા તો પરમ ભાગવત ભગવત ભક્ત બને તો કેવું સારું. આવા અમારા ભાગ્યમાં અમારા દીકરા દીકરીઓ હોય તો કેવું સારું. એ થાય કે ન થાય ભાઈઓ, તમે જેટલા કોઈ સાચા સત્સંગીઓ હોય, એ બેન કે ભાઈ, તમે કોઈ એવું ઈચ્છો છો કે તમારા દીકરાઓ નપાવટ થાય, નાકકટા થાય, હરામી થાય, ભગવાન અને સંતને કુરાજી કરે એવા થાય? કદી નહીં. સાચા સત્સંગીઓ સદૈવ એવું જ ઈચ્છે ને કે મારો દીકરો, મારી દીકરી, અમારા સંતાનો ખૂબ સારા થાય, પ્રભુના પ્યારા થાય, તેઓ પોતે પણ પુરુષોત્તમ નારાયણને પામી શકે અને એમનું જીવન જોઈ જોઈને અમને પણ ખૂબ ને ખૂબ આનંદ થાય. એવા સંતાનો કોને ત્યાં અવતરે, અર્થાત પ્રભુ કેવા મા બાપને ત્યાં સારામાં સારા ઉત્કૃષ્ટ આત્માઓનું અવતરણ કરાવે છે, એ પોઈન્ટ આમાંથી શીખવા મળે છે. જો સારા સંતાનની ઈચ્છા હોય, તમારા ઘરે જન્મેલા સંતાનો સંત યા તો બહુ સારા ભક્ત બને એવું ચાહતા હો, તો તમ સૌ મા બાપોએ કેવા બનવું જરૂરી છે, એ કથા આ અધ્યાયમાંથી જાણવા શીખવા મળે છે. તે સમયે મુકુંદાનંદ વર્ણીએ કહ્યું, હે પૃથ્વીપતિ ઉત્તમ રાજા, સાંભળો, ઉદ્ધવે જે અવતાર લીધો તેનું વૃત્તાંત હવે હું કહું છું. ઉદ્ધવ એટલે કે આજથી 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના સખા, એક ખૂબ જ રાજનીતિજ્ઞ, વ્યવહાર કુશળ અને વળી શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ ભગવાન શ્રી કૃષ્ણને સૌથી વધુ સારી રીતે સમજી શકે એવા એ ભક્ત રાજ હતા. ભગવાને અંતર્ધાન લીલા કરતા પહેલા પોતાના દિવ્ય સદગુણોનો, ખાસ કરીને દિવ્ય જ્ઞાનનો વારસો ઉદ્ધવજીને આપ્યો છે. એવા એક મહાપુરુષ એ અવતારમાં તો તેઓ ગ્રસ્થાશ્રમમાં રહેલા, એટલે જીવનભર શ્રી કૃષ્ણ ભગવાનના સખા બની, એમના સાથીદાર બની, રાજકાજમાં એમને સપોર્ટ કરતા રહ્યા, પહેલા મથુરામાં અને પછી દ્વારિકામાં. પરંતુ એ ઉદ્ધવજી આ વખતે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામાધિપતિ સ્વામિનારાયણ પ્રભુ અવતરવાના હતા ત્યારે નિમિત્તભૂત બન્યા, અને એ અગાઉ અવતર્યા, ક્યાં અવતર્યા, કેવી રીતે અવતર્યા, હવે એ કથા આવી રહી છે. જે કુળ, જે ગોત્ર અને જે નગર મધ્ય ઉદ્ધવજીએ પોતે અવતાર ધર્યો તેમજ તેમના માતા પિતાના નામ પણ હવે હું તમને સંભળાવું છું. વળી તેમણે શા માટે સંસાર તજ્યો તે પણ કહું છું. જે રીતે તેઓ સૌરાષ્ટ્રમાં આવ્યા અને જેમ પોતાનો પ્રતાપ જણાવ્યો એ લીલાની પવિત્ર કથા આનંદથી પણ સંક્ષેપમાં સંભળાવું છું. દુર્વાસા મુનિના શાપ નિમિત્તે પોતે ઉદ્ધવે કૌશલ દેશમાં, જ્યાં સર્વે સુખ અને સંપત્તિ વસી રહી છે તેવી અયોધ્યા નગરીમાં મનુષ્યનું શરીર ધારણ કર્યું. જૂના જમાનામાં પ્રદેશોને જ દેશ કહેવામાં આવતા. આજે તો હવે દુનિયા ટેકનોલોજીને કારણે હાવ
ખિસ્સામાં આવી ગઈ છે. આજ તો સાથે ખંડો આપણે સૌ સમજીએ જાણીએ, કોઈ પણ દેશનું નામ લેવાય તો મોટે ભાગે આજના જમાનાના સૌને ખબર પડી જાય કે ઓ આ ફલાણો દેશ ફલાણા ખંડમાં છે. પરંતુ એ જમાનો જ્યારે આવો કોઈ ટેકનોલોજીનો નેટનો નહોતો ત્યારે તો બાર ગાવે બોલી બદલાતી, બાર ગાવે દેશ બદલાઈ જતો. સોરઠ દેશ આવું કહેવાતું, ગુજરાત દેશ, ઝાલાવાડ દેશ, હાલાર દેશ, આવું બધું હતું. એટલે કૌશલ દેશ, શું દેશનું નામ? કૌશલ દેશ, જ્યાં ભગવાન રામની મા કૌશલ્યાના પિતાશ્રીએ સુશાસન કરેલું. એ કૌશલ દેશમાં અર્થાત અયોધ્યા પ્રાંતની આજુબાજુનો જે આખો એ પ્રદેશ, એ દેશમાં અયોધ્યા નગરીમાં ઉદ્ધવજી મનુષ્ય રૂપે અવતર્યા, જ્યાં આવા મુક્ત મોટા પુરુષ સદગુરુ જન્મે છે. એ મા બાપ કેવા હોય સાંભળો. તે અયોધ્યા શહેરમાં વેદાદિક શાસ્ત્રોના જાણકાર, ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક, સત્યવાદી, સંતોષી, પવિત્ર મનવાળા, નિયમધારી, નિર્મળ અંતરના, નિર્દોષ એવા એક સર્વરિયા બ્રાહ્મણ રહેતા હતા. સારા સંતાનની અપેક્ષા છે ભાઈઓ, તો આ શીખવા જેવું છે. અને એટલે જ વાલા ગુરુજીએ કુંડળધામ તરફથી એક બુક બહાર પાડી છે. અને કોઈના પણ આજકાલ મેરેજ થાય તો મેરેજ પહેલાં આશીર્વાદ લેવા આવે ને ગુરુજી એક બુક એમને સામેથી ભેટમાં દઈ દે છે, એ બુક પકડાવે છે. શું એ બુકનું નામ છે? વાલપના વેણ. એ બુકમાં આ બધી જ મેટર ખૂબ સારી રીતે સંકલિત કરવામાં આવી છે. ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક હતા, સત્યવાદી હતા, ક્યારેય ખોટું બોલતા નહીં, સ્વાર્થ માટે ક્યારેય અસત્યનો ઓથ લેતા નહીં, પરમ આપત્તિ સિવાય તેઓ સત્ય ચૂકતા નહીં. સંતોષી હતા, પવિત્ર મનવાળા હતા, નિયમધારી હતા. જે મા બાપ પોતે જ અવારનવાર અસત્યનો આશરો લે, ખોટું બોલે અને ખોટું કરે, જે અત્યંત અસંતોષી લોભનું ઘર હોય, જેના નિયમ ધર્મમાં કશોય ઠેકાણું ન હોય, જેનું મન અપવિત્ર માયાના મોહથી ખદબદતું હોય, જેમના અંતરમાં અનેક દોષો વાસનાઓ મુંબઈની ગટરના ગંધારા ખાંદાની જેમ દુર્ગંધી મારતા હોય, હવે એમના ઘરે સારા સંતાનો જન્મે તો એ તો મોટો પરચો કહેવાય, પ્રભુની મોટી કૃપા કહેવાય, બાકી બહુ જાજી આશા રાખવા જેવો નહીં. એ સર્વરિયા બ્રાહ્મણ જે અયોધ્યામાં રહેતા હતા તેનું ગોત્ર કાશ્યપ કહેવાતું હતું. તે ઋગ્વેદની શુભ રીતિને અનુસરનારા હતા. તેમની શાખા પરમ પવિત્ર આશ્વલાયની હતી. તે પવિત્ર ભગવદ્ ભક્ત બ્રાહ્મણનું નામ અજય વિપ્ર હતું. શું નામ હતું? અજય. તેમના ધર્મપત્નીનું નામ સુમતી દેવી હતું. તે બંને અતિ પવિત્ર હતા. ક્યારેક પતિ બહુ સારા હોય તો પત્નીમાં બહુ હકાસ લેવાનું હોતું નથી. ક્યાંક ક્યાંક પત્ની ખૂબ પવિત્ર હોય પરંતુ પેલો ઊભે વાહડે હોય, ખરેખર બસ ઉકોડે ડાટા જેવો. બે માણસ પવિત્ર હોય, ભગવદ્ ભક્ત હોય, કોઈ સદગુરુના શિષ્ય હોય, સંસ્કારી હોય, તો સંતાન સારા જન્મવાનો અને સારા નીવડવાનો બહુ જ મોટો સ્કોપ હોય છે. ઉદ્ધવજી તે પવિત્ર દંપતીના પુત્ર રૂપે અવતર્યા, પ્રગટ થયા અજય અને સુમતી દેવીના ઘેરે એમના પુત્ર રૂપે. ક્યારે જન્મ્યા? સાંભળો, વિક્રમ સંવત 1795ના શ્રાવણ વદી અષ્ટમીને દિવસે પ્રભાત કાળમાં સુખદાયી ઉદ્ધવજી પ્રગટ્યા હતા. જે તિથિએ શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ્યા છે એ જ તિથિએ સવારના સમયમાં 1795 શ્રાવણ વદ 8મે ઉદ્ધવજી જન્મ્યા.
પુત્રનો જન્મ થયો એ જાણી પિતા અજય વિપ્ર આનંદમાં આવી ગયા. પછી તેમણે વેદના જાણનાર બ્રાહ્મણોને બોલાવ્યા, તેના વડે પુત્રના જન્મનો શાસ્ત્રીય શુભ વિધિ કરાવી અને યથાવિધિ તે બ્રાહ્મણોને દાન દીધા. જ્યારે પુત્રનું નામકરણ કરવાનો સમય આવ્યો ત્યારે જ્યોતિષીઓએ અથવા એમના પિતાશ્રીએ એ દીકરાનું નામ રામ એવું શુભ નામ પાડ્યું. કેવું નામ? રામ. એને શ્રી લગાડી દઈએ તો શ્રીરામ. જ્ઞાની જ્યોતિષીઓએ રામની જન્મપત્રી લખી, પછી પિતા આગળ તે વિશે આવીને શુભ વાણી કહી કે આ ગ્રહોના બળનું ફળ એવું છે કે આ પુત્ર ઉદ્ધવ જેવો જ્ઞાની, ગુણિયલ, નિર્મળ, વૈરાગી, તપસ્વી, સંતોષી અને ત્યાગવાન થશે. જેના દીકરા વિશે આટલા બધા ગુણોની લાઈન લાગી જાય તો મા બાપને કેટલો આનંદ થાય. હે, તમારા સંતાનો વિશે કોક સંત આવું બોલવા લાગે, તમારો દીકરો ઓહો બહુ ડાયો છે, બહુ ગુણિયલ છે, બહુ ભક્ત છે, તો તમને આનંદ ન થાય? ભાઈઓ, ઉઈ ગયા હોય તો જાગી જાવ તમે. હ, પણ એ નાક કપાવે એવા ન કરવાના કામ કરવા માંડે અને કોઈ મોટા સંત ભક્તો એનાથી પણ નારાજ થાય એવું કંઈક તમને સાંભળવા જોવા મળે તો દુઃખ પણ થાય. સાચી વાત છે. સાંભળો અજય વિપ્ર, એ સુમતી દેવી, આ તમારો પુત્ર સાક્ષાત ધીરજને ધરનાર અને ધર્મ પ્રવર્તક થશે. આવું સાંભળીને માતા પિતા મનમાં મહાઆનંદ પામ્યા. હજી તો બીજો કાંઈ બહુ અંદાજ આવતો નથી કે આ ધર્મ પ્રવર્તક થશે એટલે આગળ જતા એ ઘર છોડીને વયા જશે અને એક મોટો સત્સંગ સંપ્રદાય ધર્મ ચલાવશે, એવું તો એને કાંઈ અંદાજ અત્યારે ન આવે. ત્યારે તો આનંદ થયા કરે, ઓ હો 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 દીકરો કેવો ડાયો. પછી તે જ્યોતિષી વિપ્રને અજય શર્માએ દાન આપ્યું. ત્યારબાદ જન્મપત્રીનું આવું ફળ સાંભળીને પુત્રને પ્રાણ સમાન વાલો માની લાલન પાલન તથા પોષણ કરવા લાગ્યા. પુત્રનું અનુપમ અને સુંદર રૂપ જોઈને માતા અને પિતા હરખ પામતા હતા. જેમ પ્રતિદિન ચંદ્રની કળા વધે તેમ બાળક રોજ રોજ મોટો થતો હતો. તેજસ્વી નામ ન વયઃ સમીક્ષતે આવી એક સંસ્કૃતમાં કહાવત છે. તેજસ્વી નામ ન વયઃ સમીક્ષતે. જે તેજસ્વી પ્રતાપી મહાપુરુષો હોય એની વય બહુ મહત્વની ગણાતી નથી, કે તો હજી નાનું બાળક છે. અરે ભલા નાનું બાળક હોય તોય ભલે, ને વૃદ્ધ હોય તોય ભલે, એ તેજસ્વી મહાપુરુષ છે. જ્યારે પુત્ર રામ 8 વર્ષના થયા ત્યારે પિતાએ જનોઈ ધારણ કરાવી. તે વખતે રામે દ્રઢ વિચાર કરી લીધો કે હવે જીવનભર આ નૈષ્ઠિક વર્ણી વેશ ધારી જ રહેવું છે, પણ ગૃહસ્થાશ્રમમાં જોડાવું જ નથી. કોણે આવું નક્કી કરી લીધું? 8 વર્ષના રામ. અને આ જ્યારે મા બાપને ખબર પડશે તો એ ન ગમે. ગમે તમને ક્યાં ગમે છે ખરેખર? પછી તો હવે ભાગ્ય કોકને ગમે અને તમારા ભાગ્ય હોય તો, બાકી તમારો છોકરો એવું મનમાં નક્કી કરે કે આજીવન બ્રહ્મચર્ય પાળવું છે અને ભગવાનની ભક્તિ કરવી છે અને ભગવાનને પામી જવું છે, તમે બીજી બધી હા પાડો કે ભાઈ તું ભક્તિ કરજે, હું કાં ના પાડું છું, ધામમાં જાય એની કાંઈ હું ના પાડતો નથી, પણ ઓલ્યું રવા દે આપણે એમ કહી. હ, ગુણાતીતાની સ્વામી કીધું જ ખબર છે ને, સ્વામીની ઓરિજિનલ ભાષા તો ન બોલાય. સ્વામી કહે એ આજકાલના આ સંસારી સંસારમાં ફસાયા છે, એને માયાનો મોહ છે, એટલે જ્યાં પોતે ફસાણા છે ને ત્યાં જ પોતાના સંતાનોને પણ ફસાવે છે. હવે કવિશ્વર દલપતરામજીનો એક સદભાવ છે, સાંભળો. કૃષ્ણની ભક્તિ કમળ સમાન છે અને ઉદ્ધવજી તે કૃષ્ણ ભક્તિરૂપી કમળને વિકસિત કરનાર સૂર્ય સમાન છે. 8 વર્ષના તે રામ પોતે આવા મહાન ઉદ્ધવજી છે, તેથી જ નાની ઉંમરમાં તેમને તેના પોતાના પ્રતાપે એવા આધ્યાત્મિક જ્ઞાનનો પ્રકાશ થયો. તમે એક વાત
જાણતા હશો, ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા હતી કે હવે તમે મોટી ઉંમરે ઉદ્ધવજી આ સંસાર વ્યવહારને હંકેલી છોડી ત્યાગી અને અમારે જે જરૂર છે એ સેવાના કામમાં લાગી પડો. પરંતુ વાલા ભક્તો, શ્રીમદ્ ભાગવતજીમાં એવું લખાયું છે કે એ વખતે ઉદ્ધવજી એ કામ કરવા સક્ષમ ન બન્યા. ખખડીને ભગવાનને રણકારા બંધ ટકોરા બંધ હા ન પાડી શક્યા. આવું બન્યું હતું એકવાર. મને લાગે છે ઉદ્ધવજીના દિલમાં એ સંકોચ એ ક્ષોભ પડ્યો છે, એટલે આ વખતે નક્કી કર્યું કે એકવાર પોણીને સંસારમાં ખાબકીને છોકરાને છૈયાને એ બધું વળગે પછી છોડવું અઘરું પડે છે ને, એટલે આ વખતે શું કરવું છે. પહેલેથી જ સાંભળો, જે મહાપુરુષો હોય છે, જે પ્રતાપી પ્રતિભા સંપન્ન સત્પુરુષો હોય છે, એવા મહાન આત્માઓ હોય છે, એની નાનપણમાં જ રુચિ કેવી હોય. એ ઉંમરમાં પણ રામને જે સંતો નિવૃત્તિ પરાયણ હોય તેનો જ સમાગમ સતત ગમતો. નિવૃત્તિ પરાયણ એટલે સંસારથી વિરક્ત હોય, ભગવત ભક્તિ સેવા સત્સંગમાં મશગુલ રહેતા હોય એવા સંતોનો જ સમાગમ શ્રી રામને ગમતો. પછી તેમણે થોડા જ સમયમાં વેદ શાસ્ત્ર અને પુરાણ ભણીને ઘણું બધું જ્ઞાન મેળવી લીધું. બાળ રામ પિતાજીના મુખથી શ્રીમદ ભાગવતની કથા ખૂબ સાંભળતા, કારણ કે તે શ્રી કૃષ્ણના ચરિત્ર સાંભળવામાં સર્વ પ્રકારના સુખ માનતા હતા. શ્રી કૃષ્ણના ચરિત્ર સાંભળીને રામને કૃષ્ણ ભક્તિમાં પ્રીતિ વધી. તેઓ શ્રી કૃષ્ણની પ્રતિમાને નિત્ય પ્રેમ સહિત પૂજતા હતા. એ તમે બાળકો રોજ ભગવાનની પૂજા કરો છો, કરવી જોઈએ. કમસે કમ જાતે પૂજા કરી શકે એવડી ઉંમર થઈ જાય પછી તો મા બાપોએ એમને એમની પર્સનલ પૂજા શીખવાડવી જોઈએ, એને પૂજા કરતો કરવો જોઈએ. હવે આવો એમણે સંસમાગમ કર્યો, આવા બધા એનામાં ગુણો હતા, પૂર્વના સુભગ સંસ્કાર હતા, એ બધાનું ફળ શું મળ્યું સાંભળો. જો આપણે પણ સંસમાગમ કરતા હોઈએ, આપણામાં સારા ગુણો આવ્યા હોય, આપણે સમાજમાં સત્સંગમાં ગુણિયલ ગણાતા હોઈએ, તો એનું ફળ શું મળવું જોઈએ એની એક ચોપાઈ કવિશ્વર દલપતરામજીએ સરસ લખી છે, આપણે આપણા જીવનમાં મેળવવા જેવી. પ્રત્યક્ષ મિલન કો ઈચ્છા રખત મિલત મુનિ જન કો, સદા કૃષ્ણ પ્રત્યક્ષ મિલન કો ઈચ્છા રખત મિલત મુનિ જન કો, સદા કૃષ્ણ પ્રત્યક્ષ મિલન કો ઈચ્છા રખત મિલત મુનિ જન કો, કૃષ્ણ પ્રત્યક્ષ મિલન કો ઈચ્છા રખત મિલત મુનિ જન કો, કરસે અંતર રહત ઉદાસી માઈક સુખ સે રહત નિરાશી, કરસે અંતર રહત ઉદાસી માઈક સુખ સે રહત નિરાશ, કરસે અંતર રહત ઉદાસી માઈક સુખ સે રહત નિરાશ, કરસે અંતર રહત ઉદાસી માઈક સુખ સે રહત નિરાશ, સદા કૃષ્ણ પ્રત્યક્ષ મિલન કો ઈચ્છા રખત મિલત મુનિ જન કો, સદા કૃષ્ણ પ્રત્યક્ષ મિલન કો ઈચ્છા રખત મિલત મુનિ જન, હે ઈચ્છા રખત મિલત મુનિ જન કો, ઈચ્છા રખત મિલત મુનિ જન કો. આપણે સંસમાગમ કરી રહ્યા છીએ એ કરો છો, કથા સાંભળો છો,
આપણને સમાજ સારા સંસ્કારી માણસ તરીકે ગણે છે, આપણે ગુણિયલમાં ગણાઈએ છીએ. જો આપણે જપ તપ વ્રત સત્સંગ સેવા ભજન ભક્તિ આવું બધું જો કરતા હોઈએ, કાંઈક આપણામાં સારું આવ્યું હોય તો હવે એનું ફળ હું. પણ ગણેશભાઈ મેવાસાવાળા આવ્યા છે, મેં સાંભળ્યું છે, દરરોજ કથા સાંભળે છે, કથાના બહુ સારા રસિયા શ્રોતા છે. એ આપણને લોકો સારા માને, સારા સત્સંગી સંસ્કારી સજ્જન યા તો ભગવત ભક્ત ગણે, એનું ફળ હું. માત્ર બસ લોકો વખાણે, એ સમાજમાં આપણી નામના અને ક્રેડિટ બને, એ ના બિલકુલ નહીં. સારા સદગુણો સંત સમાગમ યા તો પૂર્વના સંસ્કારનું ફળ એ જ મળવું જોઈએ. અને જ્યાં સુધી આ ફળ ન મળે તો આપણો આંબો કેર્યું વિનાનો છે. કયું ફળ? રામ હંમેશા પ્રત્યક્ષ પરમાત્માને મળવાની તીવ્ર ઈચ્છા રાખતા હતા. કેટલી ઈચ્છા થાય છે આવી? આ સદગુણો સંત સમાગમનું ફળ છે. અને તે પ્રભુને પામવાની ઈચ્છાની પૂર્તિ માટે તેઓ હંમેશા સંતોને સેવતા રહેતા, મળતા રહેતા, હંમેશા રાજી કરતા રહેતા. અને આવા સંત સમાગમના ફળ રૂપે તેમનું અંતર ઘરથી ઉદાસ રહેતું, તેઓ હંમેશા માયિક સુખથી નિરાશ રહેતા. લ્યો, આપણા જીવનમાં આટલું મળે તો ગુણનું ફળ આવ્યું કહેવાય, નહીં તો લોકોમાં વાહ વાહ થશે. આપણે ફૂલાશું કે હું બહુ સારો છું, એક સારો સાધુ છું, સારો સત્સંગી છું. પરંતુ ફળ વિનાનું કામકાજ ચાલી રહ્યું છે. જેમ જેમ સદગુણો આવતા જાય તેમ તેમ ભગવાનમાં ભક્તિ પ્રીતિ વધતી જવી જોઈએ, સાચા સંતમાં આત્મબુદ્ધિ વધતી જવી જોઈએ. અને એના ફળ સ્વરૂપે આપણે ખરેખર પુરુષોત્તમ નારાયણને પામવાના પાત્ર બનવા જોઈએ. ગુણિનામ ગુણવત્તાયા જ્ઞેયમ હેતત પરમ ફલમ કૃષ્ણ ભક્તિશ્ચ સત્સંગો ન્યથા યાંતિ વિદોપ્યથા. તમામે તમામ ગુણોનું એ જ પરમ ફળ છે કે ભગવાનમાં પરાપ્રીતિ થાય, સાચા સંતોમાં આત્મબુદ્ધિ થઈ જાય, સાચા સંતોમાં એવો પ્રેમ થાય કે એના વિના હવે ગમે નહીં, રહેવાય નહીં. અને એના જ ફળ રૂપે આપણને ભગવાનને પામવાની પાત્રતા મળે છે, એવી તીવ્ર મુમુક્ષુતા આવે છે. ઘર વ્યવહાર સંસારમાંથી મન ઉદાસ થઈ જાય છે, તમામ માયિક ભોગ સુખ હવે નકામા લાગે છે, એમાંથી વૈરાગ થાય છે. શ્રી રામ અજય અને સુમતી દેવીના પુત્ર હવે ભગવાનને માટે તડપી રહ્યા છે. ઘર વ્યવહાર સંસાર એમને સ્મશાન જેવો લાગે છે. આ માટે હવે તેમણે શું કર્યું એ વાત પછી. આજ વાલા ગુરુજી લોજધામથી કાલે આવી તો ગયા છે, પરંતુ તાત્કાલિક ગયા, તાત્કાલિક આવ્યા, એટલે આરામની જરૂર પડી હશે. એટલે ગુરુજી આજે કથામાં નહીં આવ્યા, પરંતુ આશા રાખીએ કાલથી આપણને વાલા ગુરુજીનો લાભ મળી જાય. હમણાં હમણાં ઝીણાભાઈ વગેરેની જે કથાઓ આવે છે, અદ્ભુત અનોખી કથા આવે છે, તમામ મુમુક્ષુઓ ભક્તોને શ્રોતાઓને ખૂબ જ ફાયદો થાય એવી કથા આપણને બને એટલી વહેલામાં વહેલી ગુરુજીના શ્રીમુખે સાંભળવા મળે એવી પ્રભુને આપણે પ્રાર્થના કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખલડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે ગયો છું વાલા, અતિ પાવી ગયો
પદવાળી તમે આવાર તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા અરે જ્ઞાન જીવન હે પ્રાણ મારા શ્વાસ તણાયા ધાર તમે હો તો હરિવર હું છું તમે હો તો હરિવર હું છું તમે આત્મા છો હરિ મારા તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા મારી ભૂલો ના ભૂલનારા આ સત્સંગ મેં અબ આય રે રે સંત હરિ જન ભાઈઓ તે ખબર સજાનંદ સ્વામી મહારાજ કી જય.